કોંગ્રેસના નેતા અહેમદ પટેલે આવકવેરા વિભાગની નોટિસ, 400 કરોડના હવાલા મુદ્દે થશે પૂછપરછ. અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભા બની હંગામેદાર. બિપિન સિક્કાએ બજેટ બહારની વાત કરતા કોંગ્રેસે છોડ્યું સભાગૃહ. ઇમરાન ખેડાવાલા અને બદરુદ્દીન શેખનું અપમાન કર્યાનો કોંગ્રેસનો આક્ષેપ. 1 ઓગસ્ટ 2018નો પરિપત્ર રદ કરવા પર અનામત વર્ગ અડક. પરિપત્ર જાહેર કરનાર અધિકારી સામે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં કરશે ફરિયાદ. એલઆરડી ભરતીમાં પરિપત્ર પર હાઈકોર્ટમાં સરકારનો જવાબ. કહ્યું નવા જીઆરનો હાલ નહીં થાય અમલ, જો તે અનામત વર્ગ પરિપત્ર રદ કરવા હજુ પણ મક્કમ. અમરેલીમાં શેત્રુંજી નદીના કાંઠે સિંહોની સુરક્ષા મુદ્દે હાઈકોર્ટની સરકારને ટકોર. વાઇલ્ડલાઇફ એક્ટનું પાલન કરાવવા આદેશ. ગિરનારના રોપવે પ્રોજેક્ટને હાઈકોર્ટની લીલી ઝંડી. પ્રોજેક્ટને રોક લગાવવા કે ડાયવર્ઝન કરાવવા કરાયેલી અરજી હાઈકોર્ટે ફગાવી. રાજ્યમાં કેનાલોમાં ભંગાણોનો સિલસિલો યથાવત. બનાસકાંઠામાં માઇનોર કેનાલમાં ગાબડું, તો ઉપલેટાના મોજ ડેમની મુખ્ય કેનાલમાં ભંગાણ. બનાસકાંઠાના દિયોદરમાં પાણી મુદ્દે ખેડૂતોએ કરી નાયબ કલેક્ટરને રજૂઆત. સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા માંગ. સીએમને પત્ર લખીને કરી રજૂઆત. વડોદરામાં બગલામુખી મંદિરના તાંત્રિકની વધુ એક કરતૂતાવી સામે મહિલાઓ પાસે પગ ધોળાવતો દેખાયો પ્રશાંત ઉપાધ્યાય.